નમસ્કાર આજે છે પહેલી ડિસેમ્બર દિન વિશેષ્રાવ્ય યુટ્યુબ ચેનલ પર હું નીતિશ કુમાર સુખડિયા આપ સર્વનું સ્વાગત કરું છું અભિવાદન કરું છું આજે પુણ્યતિથિ છે આપણી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાજીની આજના કાર્યક્રમમાં આપણને સૌને આપણા આ મહાન સાહિત્યકારના જીવન કવન વિશે માહિતગાર કરવા માટે ઉપસ્થિત છે ડોક્ટર લાભુભાઈ લાવરિયા લાભુભાઈ લાવરિયા કે જેઓ શ્રીએ ગુજરાતી ભાષામાં હાસ્યરસ આ વિષય પર ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે તેઓ શ્રી ખૂબ સારા કવિ છે સાથે સાથે ઉત્તમ વિવેચક પણ છે તો આવો ડોક્ટર લાભુભાઈ લાવરિયા પાસેથી આપણે સાંભળીએ કિશનસિંહ ચાવડા વિશેની આ રસપ્રદ માહિતી પરંતુ એ પહેલા મિત્રો આપ સર્વને જણાવવાનું કે દિનવિશેષ શ્રાવ્ય આપણી આ યુટ્યુબ ચેનલ કે જેના થકી આપ રોજે રોજના દિવસની વિશેષ અને વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત સમાજના અગ્રગણિત વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ પણ આપ સાંભળી શકો છો તો આજે જ આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો આપના પરિવારજનો મિત્રો અને સ્નેહીજનો પાસે પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવો એપિસોડ પસંદ પડે તો લાઈક કરો અને કોમેન્ટ ઓપ્શનમાં જઈ અને આપ આપના વિચારો અને મંતવ્યો રજૂ કરો આવો સાંભળીએ ડોક્ટર લાબુભાઈ લાવરિયાને લાબુભાઈ દિન વિશેષ શ્રાવ્યમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું દરેક પહેલી ડિસેમ્બર આજે એટલે કે ગુજરાતીમાં એક સાહિત્યકાર જેની ઇતિહાસે નોંધ લેવી પડે એવા એક કિશનસિંહ ચાવડા મૂળ નામ કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા એમના પિતા ગોવિંદસિંહ ચાવડા બહારથી અહીંયા ગુજરાતમાં આવેલા વડોદરા એમનું જન્મસ્થળ ત્યાં એ રહેલા અને વડોદરામાં જ એમનું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ થયું પછી વિદ્યાપીઠમાં ગુજરાત વિદ્યાપીઠમાં એમણે શિક્ષણ લીધું અને પાછા ગાંધી વિચારધારા સાથે અને પછી અરવિંદ શ્રી અરવિંદ અને રવિન્દ્રનાથ ટાગોર સાથે એની વિચારધારામાં એ સંકળાયા અને પછી એમાંથી એમનું એ ગાંધીવાદ એમને સાહિત્યમાં પણ અસર કરી અને એમણે ઘણા બધા પુસ્તકો પંદર વીસ જેટલા અનુવાદો હિન્દી અને બાંગ્લા ભાષામાંથી બાંગ્લાના અનુવાદો કર્યા છે બાંગ્લામાંથી હિન્દી આ બધા એમના ઘણા બધું સર્જન છે અને આપણી માટે જાણીતા એ જે થયા એ અમાસના તારા નામની એમની એક રેખાચિત્રની આખી પુસ્તક અને એને આધારે આપણે એમને ઓળખીએ છીએ આપણા જેવા સામાન્ય માણસો એમને આ એક પુસ્તકને આધારે ઓળખે છે એટલે કિશનસિંહ ચાવડા ને જીપ્સી નામનું એક ઉપનામ એમણે ધારણ કર્યું જીપ્સી એક બહુ વિચિત્ર લાગે એવું ઉપનામ છે કારણ કે જીપ્સી એવું કોઈ જંગલી કક્ષ કહી શકાય એવું ઉપનામ ફરવાવાળા ભટકતું જીવન ગાળનારા એવું એમનું એક ઉપનામ એમણે ધારણ કરેલું અને કારણ કે એ બહુ જ ફર્યા નાનપણમાં એમનો જન્મ એમનો સત્તર નવેમ્બર ઓગણીસો ચાર એટલે અને આજે પહેલી ડિસેમ્બર ઓગણીસો ને ઓગણીસ એમનું એક મૃત્યુ દિવસ તે દિવસે એમનું અવસાન થયેલું એટલે એ એનો મૃત્યુ દિવસ છે આ એટલે આપણે એને યાદ કરીએ છીએ નિમિત્તે તો એ બહુ જ કુશળ એવા સાહિત્યકાર તરીકેની એક છાપ આપણી માટે ધરાવે છે અને આ એક જ બુક જો એમણે લખી હોત અમાસના તારા તો પણ આપણે અત્યારે જેટલા યાદ કરીએ છીએ એટલા જ આપણે કિશનસિંહ ચાવડાને યાદ કરતા હોત જેમ કે કાંત જે પૂર્વાલાપ એક જ સંગ્રહ લખ્યો અને છતાં આપણે એમને જે રીતે યાદ કરીએ છીએ એ જ રીતે આ કિશનસિંહ પણ સાહિત્ય વિવેચકોમાં અને સાહિત્યકારોમાં પણ એક અમર સ્થાન પામ્યા હોત પણ એવું નથી એ માણસની લખાણ જ્યારે આપણે નાના હોઈએ ત્યારે એ એના ઉપર આપણે મુગ્ધ થઈ જઈએ એવા પ્રકારના એ લખાણો છે પછી એમણે એમના બે ભાગ આપણે આ કરીએ તો આ સર્જનની જે મેં વાત કરી તે આ રીતે આપણે એને ઓળખીએ પણ એનું વ્યક્તિત્વ ખાસ કરીને એ બહુ જ આપણને હજી પણ મુગ્ધ કરે એવું વ્યક્તિત્વ રહ્યું છે પોતે એક રાજ્યમાં બહુ જ ઊંચો હોદ્દો ધરાવનારા માણસ તરીકે રાજાઓ રજવાડાઓ સાથે ફર્યા શિકાર વગેરેના દ્રશ્યો પણ એમણે ખૂબ જોયા એટલે એ જે એમણે જોયું એ હવે કદાચ આપણે જોઈ શકીએ એવી સ્થિતિમાં નથી બહુ જ ફરવાવાળા અને એવા માણસ તરીકે એ રહ્યા છે હવે આખા ભારતનું ભ્રમણ તો એમણે એ વખત જ કર્યું પણ પછી વિદેશ યાત્રા પણ એમણે કરી તો એ કિશનસિંહને આપણે એક સારા લેખક તરીકે ઓળખીએ પણ આ પછી ઓગણીસો ને પચાસની આજુબાજુ એમનું અચાનક જ પરિવર્તન થયું હૃદય પરિવર્તન અને ગાંધી વિચારધારામાંથી નીકળીને એ પછી સાહિત્યની અલગ દુનિયામાં પહોંચી ગયા અને ત્યાંથી અધ્યાત્મ તરફ વળ્યા અને હંમેશા એવું છે છે કે જે પણ સાહિત્યકાર કે વૈજ્ઞાનિક કે કોઈ પણ જ્યારે અધ્યાત્મ તરફ વળ્યા છે પછી એ ખાસ કશું કરી શકતા નથી કદાચ જીવનનું એ અંતિમ લક્ષ્ય એમને જળી જતું હશે એટલે પછી એ કંઈ જ કરી શકતા નથી શ્રી અરવિંદ અંબુભાઈ પુરાણી સુંદરમ આવા ઘણા દૃષ્ટાંતો આપણી પાસે છે કે જે લોકો ત્યાં પહોંચ્યા અને એ માર્ગે જ્યારે વળી જાય પછી એ સાહિત્યની દૃષ્ટિએ ખાસ કશું એમને કરવાનું થતું નથી અથવા તો એમને એવી કોઈ ખેવના નથી હોતી એટલે એ કશું કરતા નથી અને કળાનું આ એક ભયસ્થાન પણ છે કે જે માણસ છે આધ્યાત્મ તરફ વળ્યો એટલે પછી એ કળાકૃતિઓ તરફ અથવા તો કળા સાહિત્ય તરફ એની પ્રીતિ ઓછી થઈ જતી હોય છે અને કદાચ એટલી કળા તત્વ એમાં પછી એનો અભાવ એ વર્તાવા માંડતો હોય છે એ રીતે કિશનસિંહ પણ પછી એ બાજુ વળ્યા અને એમને એમના બે ત્રણ જે પુસ્તકોની જો વાત કરું તો એક હિમાલયની પદયાત્રા એમનું એક આવું એક પુસ્તક છે બુક પત્રો સ્વરૂપે લખાયેલું પણ અને પણ આપણને એમ લાગે કે પદયાત્રા કરીને જેમ કાલેલ કરે હિમાલયનો પ્રવાસ કર્યો અને હિમાલયનું વર્ણન આવશે પણ એવું નથી એમને હિમાલયમાંથી કશુંક શોધવા પોતાની જાતને શોધવા નીકળ્યા હોય એવી રીતની આખી આ જે પત્રોને જોતા આપણને સમજાય છે તો એ પુસ્તક એમનું આપણે જેમ હિમાલય ગાળવા માટે આપણે જે પહેલાં વાત કરતા ને કે ભાઈ આ હિમાલય ગાળવા નીકળી પડ્યા એવી રીતની આખી પોતાની જાતને હિમાલયમાં શોધી કાઢવા સંતો અને એ લોકો જે રીતે સાધુઓ જે રીતે નીકળતા યોગીઓ એ રીતે એનું વર્ણન વારંવાર આવ્યા કરે છે એટલે અંદર હિમાલયનું વર્ણન આવે પણ એ એકદમ ઓગળી ગયેલું હોય એમાં કિશનસિંહ કે હિમાલય કશું દેખાય નહીં મુખ્ય બે પાત્રો એમાં હોય છતાં એ એક પણ પાત્ર આપણે એમાં જોઈ નહીં બધું એકદમ જ ઓગળી ગયેલું આવે અને છતાં એ આખી કૃતિ હિમાલયની જોડી જ રાખે એટલે આપણે એમ ન કહી શકીએ કે આ હિમાલયની પદયાત્રાનું પુસ્તક નથી આના ચોપત્રો નથી પંદરેક જેટલા લગભગ પત્રો અંદર છે તો આ રીતનું એક એમનું પુસ્તક અને એક આ સિવાય જો વાત કરું તો એમની આત્મકથા અમાસથી પૂનમ સુધી આવું એક વિચિત્ર એમણે આપ્યું છે આમ ખરેખર આ જ રીતનો આપણો વિકાસ હોવો જોઈએ આ જ રીતનો એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સત્ય છે કે આપણે અંધારમાંથી પ્રકાશ તરફ જ ગતિ હોવી જોઈએ ઉમાસથી પૂનમ ભણી પૂનમ સુધી એવું એમણે નથી કહ્યું એટલે ત્યાં પહોંચ્યા કે નહીં એવી કોઈ વાત નથી તો આ રીતે એમણે આખી એમની આત્મકથા લખી છે અને જે એમનું જે હૃદય પરિવર્તન થઈ ગયું એનો એક પ્રસંગ એમાં છે કે કોઈ માણસ અમાસના તારાના લેખકને એ વખતે બહુ જ એ પ્રિય થયેલા એટલે લોકો એને ઓળખતા અને આ કૃતિને હોંશે હોંશે વધાવી લેવાય તો એક વ્યક્તિ એમને મળીને પૂછ્યું કે આ અમાસના તારાના જે લેખક છે એ તમે જ એમણે ત્યારે બે ધડક કહી દીધું કે ના એ તો ગુજરી ગયા એમ એટલે ગુજરી ગયા ઇન ધ સેન્સ એ જે એમનું વલણ હતું એ હવે એમણે છોડી દીધું છે અને એ જે સાહિત્યકાર એ તરફનું લખવાનું એ ગતિ એ બધું એમણે મૂકી દીધેલું છે તો આ એક બે એક બેફિકરાઈ હતી પોતે મેં એમનો અવાજ સાંભળ્યો છે વક્તા સારા હતા એવું બધા કહે છે પણ મને એમનો અવાજ સાંભળતા એવું નહોતી લાગતું કે એ બધાને પ્રભાવિત કરે એવી રીતનું વક્તવ્ય આપતા હશે જેમ ગાંધીજી બહુ આપણે એને સારા વક્તા ન કહી શકીએ પણ છતાં લોકો એને સાંભળતા એટલે એવી કોઈ જાદુઈ એનામાં શક્તિ હોઈ શકે ઘણું બધું વાંચન અને બહુ જ એમનું વૈચારિક એક અદ્ભુત દર્શન હતું એ વાત આપણે સ્વીકારવી પડે પણ એમણે જે ગતિ જ્યારે પણ એ ઊંચા હોદ્દા ઉપર હતા ત્યારે પણ એમનું હૃદય એમાંથી નીકળવા માટે કરતું એમના પિતાજી બહુ જ ગરીબીમાં ઉછરેલા એવું આપણે અમાસના તારા વાંચીએ ત્યારે ખ્યાલ આવે પછી અને એક ગાંધીવાદી મતલબ આદર્શ જીવન એમના પિતાનું રહ્યું એ પણ એ વાંચતા ખ્યાલ આવે તો એ એના સંસ્કાર એમના પર પડ્યા હશે અને આટલું બધું ફર્યા પછી અથવા ઘણીવાર બહુ જ ધન વૈભવમાં ઉછરેલો માણસ એટલું બધું અતિશય ધનાઢ્ય હોય એ ક્યારેક બધું જ છોડી જતો રહેતો હોય છે એવું એક ચૈતૈષિક સ્તરે બનતું હશે કદાચ ભગવાન બુદ્ધ એનું આપણી પાસે મહાવીર એવા જે ઉદાહરણો છે એ આ દિશા ખોલી આપે છે માનવાને કારણ છે કે આવું બનતું હશે એટલે એમના કેસમાં પણ આવું બન્યું અને એ એમાંથી નીકળી ગયા અને કદાચ વધારે ને વધારે અધ્યાત્મ તરફ એ વખતથી જ એમની ગતિ રહી હશે અને પછી ધીમે ધીમે એ ગતિ એમને આ તરફ લઈ ગઈ અને હિમાલયની પદયાત્રા જેવું એમની પાસે લખાવડાવ્યું બાકી એમણે બંગાળાને અનુ અનુવાદો મેં હમણાં વાત કર્યું એમ હિન્દી એવું પણ કર્યું છે હિન્દી સાહિત્યનો ઇતિહાસ પણ એમણે એક લખ્યો છે ઘણો વહેલો લખેલો બળવંતરાય ઠાકોર જીવતા એ વખતે એટલે ત્યારે બકઠાએ એની પ્રસ્તાવના પણ લખી આપેલી તો પણ પછી ફરીથી બીજી આવૃત્તિ પણ એની લખવાની એમની તૈયારી હતી પ્રકાશક પણ રાજી હતા પણ છતાં પછી એમને સૂચન કર્યું રઘુવીરભાઈ કહેતા હતા કે કહ્યું કે ભાઈ એવો ઇતિહાસ તો હજી ઘણા લખાયા છે અને ગુજરાતીઓ એ વાંચી શકશે તો એમણે એ આગ્રહ પણ જતો કરેલો એટલે એ રીતે એ એમ એવી ખેવના નહીં કદી પણ એ માણસ લેખક તરીકે ક્યારેય એને કોઈએ જોયા નથી આપણે તો સદભાગી નથી કે એ વખતે અમારા જન્મ પછી આપણી જ્યાં સમજણ થઈ ત્યારે તો એ અહીંયા હતા નહીં એટલે આપણે એમને બહુ મળી શક્યા નથી પણ રેડિયો ઉપરથી એક વખત એનો ઇન્ટરવ્યૂ સાંભળવાનો મને લાભ મળ્યો છે તો મેં એમનો અવાજ સાંભળ્યો છે અવાજ અને એમની જે જવાબ આપવાની જે સ્ટાઇલ છે એ સુંદરમના ની સ્તરની એટલે ત્યાં એ ઇન્ટરવ્યુ જ્યારે આપે તો એના જે જવાબ છે એની સાથે આપણે સંમત ન થઈએ એવી રીતના એ જવાબો આપતા એવા મેં છે ઇન્ટરવ્યુ અત્યારે બહુ સ્મરણમાં રહ્યો નથી તો એ રીતે પણ એમને યાદ કરવા પડે અને બીજું એક એમની વ્યક્તિત્વની જે ખાસિયત હતી તો એ જે એ હતી કે એ માણસ અધ્યાત્મમાં એટલો બધા ઊંડા ઉતરી ગયેલા કે ઓગણીસો ને માં એ ટાગોરને મળવા માટે શાંતિ નિકેતનમાં ગયેલા અને એવી એક માન્યતા મુજબ કહેવાય છે કે રવિન્દ્રનાથ શ્રી અરવિંદના મૃત્યુ પછી એમને મળવા માટે એમ આ આપણે ગળે ઉતરે એવી વાત નથી પણ એ એવું બન્યું એમ અને પછી રવિન્દ્રનાથે એનું વર્ણન પણ કર્યું અને કિશનસિંહ પોતે એમને જઈને પૂછી આવેલા પણ ખરા કે તમે આ જોયા આવ્યા પછી તમે આંખમાં આંસુ કેમ હતા અને એનો આખું એક વર્ણન પણ રવિન્દ્રનાથે કર્યું કે હું જ્યાં ગયો પછી મેં જોયું કે એ મારો જે આપણે મિત્રને મળવા ગયો એવા નહોતા એમનું એક સ્વરૂપ ત્યાં બહુ જ દિવ્ય સ્વરૂપ હતું એટલે એ જોઈને મને એને પગે લાગવાનું મન થયું અને મારો જે અહંકાર હતો એ તૂટી પડ્યો એટલે હું રડી પડ્યો એવું એક આખી વાત છે હવે એ આપણે કેટલી ગળે ઉતરે છે નથી ઉતરતી એમાં પડવા કરતા એની જે ગતિ હતી અધ્યાત્મ તરફની એને સમજવા માટે આ એક પ્રસંગ પૂરતો છે તો એ રીતે આ જ પ્રસંગ એમણે લગભગ ઓગણીસો અઠ્યોતેરમાં માં ફરીથી જોયો એવું એ એમણે નોંધ્યું છે કે એમણે આ રવિન્દ્રનાથનો જે અરવિંદને મળી આવેલા એ બધું ફરીથી જોયું એટલે આમ યોગી નહોતા પણ છતાં એ એક પ્રકારની આ એક સ્ટેજે પહોંચી ગયેલા અને મેં કહ્યું ને કે આ જગ્યાએ જ્યારે જે કોઈ માણસ પહોંચી જાય છે પછી એને કશું કરવાની ખેવના બહુ રહેતી નથી છતાં કિશનસિંહ પોતે એમને અનેક લોકો બોલાવતા વચ્ચે થોડો સમય એમણે સમારંભમાં જવાનું બંધ કરેલું પણ એ બહુ લાંબુ સમય ચાલ્યું નહીં કારણ કે સાધુ તો ચલતા ભલા એમને ચાલવામાં ફરવામાં ઘણો જ રસ હતો વિદેશ યાત્રાઓ પણ અમેરિકા વગેરે વગેરેમાં એ જઈ આવ્યા છે હમણાં મેં વાત કરી મુજબ એને એ રીતે એમનું જીવન એક વારાવાર વિવિધતા અને બહુ જ ચૈતસિક રીતે વિકસતું આપણે અનુભવી શકીએ એવી એમની આત્મકથામાં પૂન અમાસથી પૂનમ ભણી એટલે આ રીતે એમને અંધકાર અને અમાસ સાથે ને એની સાથે પ્રાતિકાત્મિક રીતે કદાચ કંઈ લેવા દેવા હોઈ શકે છે તો આ કિશનસિંહને આપણે એટલું જ નહીં દરેક કળા એમને વધુ બહુ જ આવડતું એક વખત એવું કહે છે કે ઉમાશંકર સાથે આબુના પ્રવાસમાં ગયા તો ત્યાં સિતારવાદક હતા ગુલામ હુસેનની સાથે જે બેઠક ઉમાશંકરની રાતની થઈ તો કોઈ તબલા વાદક મળ્યું નહીં તો કિશનસિંહ પોતે એની સાથે તબલા વગાડી શક્યા અને બહુ મોટા સિતારવાદક સાથે વગાડી શક્યા એમણે કહ્યું કે લગભગ ત્રીસેક વર્ષથી એમણે આની કોઈ પ્રેક્ટિસ નહોતી કરી છતાં પણ એ એની સાથે વગાડી શક્યા મતલબ એ કુશળ વાદક પણ હતા એમને સંગીતનું બહુ જ સારું એવું કહી શકાય એવું એ જ્ઞાન ધરાવતા આ રીતે પણ એમનું એક વ્યક્તિત્વ અને દરેક કળામાં એ પોતે સારા મુદ્રણમાં પણ નિષ્ણાત હતા એને પ્રેસની પણ બહુ જ ટાઈપની એને બધી જાણકારી હતી અને એમાં પણ એ સારામાં સારું કામ કરી શકતા એટલે આ રીતે પણ એમનું એક વ્યક્તિત્વનું એક આ એક ઉજળું પાસું આપણે નોંધવું પડે એક સારા સંગીતકારની રીતે પણ એ હતા અને જીવનને સમગ્ર રીતે એ માણનારો માણસ બહુ જ મોજી જીવડો ખૂબ પૈસા ખર્ચે અત્યંત ખર્ચાળ કહી શકાય એટલી હદે એ પૈસા વાપરતા અને એમને પૈસો મળ્યો પણ ખરો જિંદગી એમને અપાવ્યો એટલે એમણે વાપર્યો પણ ખરો નાનપણમાં એમણે ગરીબી પણ જોયું અને અતિશય ધનાઢ્ય પણ જોયું એટલે એમનું જે બુદ્ધ ભગવાનનું રૂપાંતર થયું એવું ન થયું કારણ કે એમણે બુદ્ધ ગરીબી નહીં જોયેલી એટલે અને પછી જોવા મળી એટલે એને અચાનક શોખ થયો પણ આમને પહેલાં ગરીબી અને પછી અતિશય અમીરી આ બધું જ જોયું એટલે એ એકદમ સાધુ બનીને બહાર નીકળી પડ્યા એવું ન બન્યું એટલે સાહિત્યની દુનિયામાં વળ્યા અને વ્યાખ્યાનો પણ એ આપતા આ રીતે એમનું જીવન ઘડતર આપણે સમજી શકીએ મારા મત મુજબ અને એ રીતે એમને આપણે ઉમાશંકર જોશી સાથે એક એમને બહુ જ ગાઢ મૈત્રી હતી એમના કરતાં ઉમાશંકર લગભગ દસેક વર્ષ એમની ઉંમર નાની હશે છતાં પણ એ એમની સાથે ખૂબ જ પ્રીતિ રાખતા અને કોઈ પણ નાના બાળકો પણ જો એને પત્ર લખે તો એનો ઉત્તર આપતા આવી એટલે કેટલા બધા પત્રો એમને લખતા હશે કારણ કે એ વખતે સાહિત્યની ઘણી બોલબાલા હતી આટલા બધા સાધનો નહીં વોટ્સએપ વગેરે એટલે ત્યારે લોકો સીધી પુસ્તકો સાથે જ મૈત્રી વધારે રાખતા અને વાંચીને વાંચવાની એ વખતે હેબિટ પણ ઘણી હશે પ્રમાણમાં શહેરોમણી વાત થાય છે તો એ લોકોના પત્રોના એ વખતે પત્રનો પણ વ્યવહાર એટલે એના ઉત્તરો બહુ નાના નાના બાળકોના પણ એ જવાબો આપતા એવું ઘણા લોકોએ લખ્યું છે અને પછી આ રીતે એમનું જે જીવન ચાલ્યું લગભગ ફેબ્રુઆરી હું માનું છું જન ફેબ્રુઆરી હશે ઓગણીસો ને ઓગણીસ ત્યારે એ બીમાર સખત બીમાર પડ્યા એટલા બધા બીમાર હતા કે આપ લાગતું હતું લોકોને કે કદાચ એ હવે પાછા એમાંથી ઊભા નહીં થાય પણ થયા સ્વસ્થ થયા અને ફરીથી પુનર એ જ એ જ રીતે સ્વસ્થ થયા જેવા હતા એવા જ સ્વસ્થ થઈ ગયા અને પછી આ હું કહું છું એમ પહેલી ડિસેમ્બર આજે જે તારીખ ઓગણીસો ને ઓગણસીમાં વડોદરામાં ગાંધી ગાંધીનગર જે ગૃહ છે એમાં વલ્લભભાઈ પટેલ વિશે સરદાર પટેલની વાત કરતાં કરતાં એમનું વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું અને એક પહેલું વાક્ય બોલ્યા કે સરદાર પટેલની જે ભક્તિ છે એ ગાંધીજીને આભારી હશે એટલું બોલ્યા અને પછી તરત જ અચાનક જ એ એમનું મસ્તક નમ્યું અને એ ત્યાં જ એ જ વખતે ઓન ધ સ્પોટ ત્યાં જ મૃત્યુ પામ્યા આખા ગૃહમાં શાંતિ છવાઈ ગઈ અને વડોદરાની જ ભૂમિમાં એમનું ત્યાં જ અવસાન થયું અને ભાવકો એમના જે છે એ સ્તબ્ધ થયા અને કોઈ પણ જાતના બહુ જ સ્વચ્છતાના અને સુગડતાના હિમાયતી એણે ઉમાશંકરને કહેલું કે જો મારે ઇસ્ત્રી કરેલા કપડાં એક જ વખત દિવસમાં જો પહેરવાના હોય તો હું રાત્રે પહેરું એમ કહેવાનો મતલબ એમનો દિવસ કે રાત ત્યારે સ્વચ્છતા અને સુઘડતા હોય તો આપણને પ્રસન્ન રાખે છે એવો એમનો સ્પષ્ટ આગ્રહ અને આ રીતે એ માણસ આપણને ઓગણીસો ઓગણસી ની એ ડિસેમ્બરમાં પહેલી તારીખે આખો આ ફાની દુનિયા છોડીને વિદાય થયા ઓગણીસો ને માં પંચોતેર વર્ષનું આયુષ્ય ભોગ્યું પણ એ સ્વસ્થ તો એટલા જ હતા અને એવા જ તંદુરસ્ત દેખાતા પણ ખરા અને એ માણસને પછી વડોદરાના ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં સુરેશ જોશી વગેરે અનેક સાહિત્યકારો અને બીજા ક્ષેત્રના નિષ્ણાતો પણ ત્યાં ઊભા રહ્યા અને એ રીતે એમને અંજલી અર્પી ત્યારે ખબર પડી કે આટલા બધા મિત્રો એમને કેટલા બધા મિત્રો લોકો સ્તબ્ધ થઈ જવાય એટલા મિત્રો અને અનેક અલગ અલગ ક્ષેત્રના મિત્રો એમને જે શ્રદ્ધાંજલિ આપી એ જોતા એમ થાય કે નહીં આ માણસ એક જીવન જીવી ગયો અલબત્ત ઇતિહાસે એની એટલી બધી નોંધ કંઈ લીધી નથી કારણ કે એમનું એવું સર્જન કોઈ માતબર સર્જન નહોતું અનુવાદો એમણે કર્યા છે પણ છતાં એમને આપણે એક સારા સાહિત્યકાર તરીકે ગુજરાતી સાહિત્ય યાદ રાખશે એમાં કોઈ શંકાને સ્થાન નથી થેન્ક યુ મને શાંતિથી સાંભળ્યું બધું આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર લાભુભાઈ લાવરિયા પાસેથી આપણી માતૃભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર કિશનસિંહ ચાવડાજીના જીવન કવન પર આધારિત માહિતી લાભુભાઈ આપનો કિંમતી અને બહુમૂલ્ય સમય અમારા સૌ માટે ફાળવ્યો એ બદલ દિન વિશેષ શ્રાવ્ય પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે ધન્યવાદ

આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે બસ એ જ શુભકામના અસ્તુ